અમદાવાદ જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોને નુકસાન થયું છે માવઠાને કારણે ઘઉંના પાકને નુકસાન બદરકા ગામના ખેડૂતોને નુકસાન થયું છે પાક લેવાના સમયે જ માવઠું પડતા ઘઉંનો પાક બગડ્યો છે ઘઉંની ચમક જતી રહેવાથી ઘઉં કાળા પડી ગયા કેટલાક ખેતરોમાં ઘઉંનો પાક બગડી ગયો છે અમદાવાદ નજીકનું આ ખેતર જુઓ ગૌનું આ ખેતર પરંતુ માવઠાના કારણે આ ખેતરનો જે ઘઉંનો પાક હતો તે ઉભો પાક પડી ગયો છે આ જે ખેતર જેના માલિક કે જેનું ખેડૂત જે છે એ ચાર મહિનાથી સખત મહેનત કરી રહ્યા હતા પરંતુ હવે ક્યાંક પરિસ્થિતિ એ આવી કે જેટલી લાગત આ ખેતર પાછળ તેમણે લગાડી કદાચ એની એટલી આવક પણ હવે નહીં થાય એ પ્રકારની સ્થિતિ આપ જણાવો શું કરી રહ્યા છો આપ બેન ઘઉં વાઢી રહ્યો છું પડી જાય હશે જો વાઢવું નહીં અને ઉપર ના નાખું તો કટરની અંદર રહી જાય હવે માવઠાના કારણે નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે કેટલી મહેનત કારણે બેન ચાર મહિનાની મહેનત હતી મોંઘું બિયારણ ડીએપી તેરસો પચાસના ભાવની યુરિયા આ લાઈન ખેતી કરી અને એ પછી આ કમોસમી વરસાદ થયો કેટલું નુકસાન લાગે છે હવે ને ખાસ કારણ કે

કેટલું વાવેતર કરેલું ઘઉંનું વાવેતર 24 વીઘાનું કર્યું હતું બરોબર એમાંથી 50% ઉત્પાદન આવશે જે ઉત્પાદન થશે એની આવક પૂરેપૂરી થશે ખરી નહીં બેન પૂરેપૂરી આવક નહીં થાય ઓછી આવક થશે 50% ઉપરનું નુકસાન છે આ ઘઉં બધા પડી ગયા છે એ જો વાઢી અને ઉપર ના નાખી તો કટર જે હાર્વેસ્ટર આવે હાર્વેસ્ટર માં ઘઉં ના આવે તો આ વાઢી અને ઉપર નાખી અને એ ઘઉં લેવરાવશે સરકાર પાસેથી શું માંગણી સરકાર પાસેથી માંગણી બેન સરકારમાં તો એવું છે કે ટેકાના ભાવ જાહેર કરે હવે જ્યારે અમારી જોડે ઘઉં તૈયાર થયા હોય તોના ટેકાના ભાવ જાહેર કર્યા હોતા નથી અને જ્યારે અમે વેકી મારી ત્યારે સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે બિલકુલ સરકાર પાસેથી હવે માંગણી શું શું કરવું જોઈએ સરકારે સરકારે બેન સહાય કરવી જોઈએ શું કે આ વર્ષે બહુ નુકસાન છે બિલકુલ જેટલો પણ પાક છે એ નિષ્ફળ ગયો છે અને એ જ વ્યથા ખેડૂતના ચહેરા ઉપર પણ જોવા મળે છે મુખ્ય વાત એ છે કે જ્યારે ઉત્પાદનનો લાભ લેવાનો સમય આવ્યો મહિનાની મહેનત કર્યા બાદ જ્યારે ઉત્પાદન લઈને બજારમાં જવાની વારી આવી ત્યારે જ માવઠું પડ્યું અને ત્યારે જ ઘઉંનું પાક જે છે એ નુકસાન પણ થયું નિશ્ચિત રૂપે તમામ જે ખેડૂતો છે તેઓ આસ ભરી નજરોએ સરકાર સમક્ષ જોઈ રહ્યા છે કે સરકાર તેમની બહારે આવે તેમની મદદ કરે અને જે સંકટ ખેડૂતના માથે ટોળાઈ રહ્યું છે એની સામે ક્યાંક રક્ષણ આપે કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ